નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ 23મી જુલાઈએ ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈટ રાઇટ મિલેટ્સ મેળાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખુલ્લો મૂકશે. ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલેટ્સ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલેટ્સનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેથી દેશભરમાં મિલેટ્સની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મિલેટ્સ મેળા વિશેની માહિતી આપતા FSSAIના પશ્ચિમ વિભાગના પ્રાદેશિક નિયામક પ્રીતિ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે FSSAI પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આગામી તારીખ 23મી જુલાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમ્ફી થિયેટર ખાતે વોકેથોન અને ઈટ રાઇટ મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. નાગરિકોના સુદૃઢ સ્વાસ્થ્ય માટે મિલેટ્સનો વધુ ને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે, જેનાથી કુપોષણની સમસ્યામાંથી મુક્તિ તથા એનિમિયાની સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં 50% વધારે તથા ગુજરાતમાં 53% એનિમિયાના લક્ષણો જોવા મળે છે, જે સમસ્યાની નાબૂદી માટે મિલેટ્સ ઉત્તમ ખોરાક છે. ફૂડ ઓથોરિટી દ્વારા બાજરી, જુવાર, નાગલી, રાજગરો, કાગ, સાવા જેવા 15 પ્રકારના મિલેટ્સને પ્રમાણિત કરવામાં આવ્યા છે. આજનું યુવાધન જ્યારે જંક ફૂડ તરફ જઈ રહ્યું છે, ત્યારે આપણી પ્રાચીન પરંપરા સમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. મિલેટ્સમાં ફાઇબર રીચનું પ્રમાણ વધારે હોય છે, સાથે આયર્ન, પ્રોટીન અને અન્ય માઇક્રો ન્યુટ્રિશન પણ હોવાની સાથે તેને દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે તારીખ 23 જુલાઈએ સવારે વોકથોન દોડ, 11 વાગે મિલેટ્સ આધારિત ફૂડ સ્ટોલ અને બાજરી આધારિત સ્પર્ધાઓ જેમ કે પોસ્ટર મેકિંગ, સ્લોગન લેખન આધારિત રેસીપી, રંગોળી બનાવવી, સ્વસ્થ સાપ અને સીડીનો સમાવેશ થશે. સાંજે 4 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ તથા સમાપન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી CR પાટીલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકે જણાવ્યું કે શહેરીજનો દૈનિક મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તે માટે શાળા, કોલેજો, સરકારી અર્ધ સરકારી સંસ્થાઓના કેન્ટીનોમાં અઠવાડિયામાં 1 વાર પોતાના મેનુમાં મિલેટ્સની વાનગીઓને સ્થાન આપે તે માટે સેમિનારો, મિટિંગો યોજવામાં આવશે. આ અવસરે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી KN ચાવડાએ કોલેજોના વિદ્યાર્થીઓને મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયાસો કરવામાં આવશે. आज आप लोगों के सूरत शहर में हम लोग मौजूद हुए हैं कि भारत सरकार की जो पहल है इंटरनेशनल ईयर ऑफ मिलेट्स, उसको हम उसका जो संदेश है सूरतवासियों के लिए ला सकें. कार्यक्रम 2023 को 23 जुलाई के दिन होने जा रहा है. मुख्य अतिथि के तौर पर माननीय यूनियन मिनिस्टर श्री मनसुख मांडविया साहब ने अपनी टेंटेटिव कंसेंट दी है. इसके अलावा आपके गुजरात राज्य के होम मिनिस्टर साहब भी मौजूद रहेंगे. कार्यक्रम की रूपरेखा आप सभी को पता होगी कि इसमें एक वॉकथॉन का आयोजन किया जाएगा, मिलेट के मेला के तौर पर कई सारे स्टॉल्स लगाए जाएंगे, गतिविधियों का आयोजन होगा और उन सभी चीज़ों को साथ में लेकर इस संदेश को आगे ले जाया जाएगा कि हम अपने दैनंदिनी में मिलेट्स को शामिल कर सकें. जैसा कि आप सभी जानते हैं कि विश्व के अनेक सूचकांक जो हैं वहाँ पर भारत स्वास्थ्य की दृष्टि से और व्यक्तिगत जो स्वास्थ्य है उसके कमजोर तरीके से कई तरह पर पाया गया है. स्वास्थ्य के कई आंकड़ों को सुधारने के लिए खाद्य को बेहतर औषधि के तौर पर प्रयोग किया जा सकता है और अगर देखा जाए तो मिलेट एक ऐसा आहार है जो औषधि से कम नहीं है, इसीलिए इसे श्री अन्न कहा गया है.
जैसा मिलेट्स फाइबर रिच होता है, माइक्रोन्यूट्रिएंट रिच होता है, तो इन सभी को लेकर जो हम अपने स्वास्थ्य है उसको बेहतर कर सकते हैं। और जो विश्व के अनेक सूचकांक है जिस पर भारत का प्रदर्शन कमतर है या हम कम तरह से आके जा रहे हैं, उनको सुधार सकते हैं। एनीमिया एक हमारा बड़ा प्रॉब्लम है और कुपोषण हमारे यहाँ का भी एक दूसरा प्रॉब्लम है जिसे हम एड्रेस करना चाह रहे हैं एक कंट्री के तौर पर, एक देश के तौर पर। तो मिलेट्स का जिस तरह से नेचर है, जिस तरह के उसके गुण हैं, उसे देखते हुए हम एक बेहतर स्वास्थ्य अपने भारत के हर नागरिक को दे सकते हैं। तो ये जो प्रोग्राम होने जा रहा है, इस आयोजन का, इस प्रोग्राम का यही उद्देश्य है कि हम एक बेहतर स्वास्थ्य अपने दिनचर्या की आदतों को सुधार कर भारतवासियों को दे सकते हैं।